नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने चटपट न्यूज। जिल्लामां प्रथमवार योगना गुरुओनु सन्मान। आज रोज हेल्थ सेंटर योगासन खाते जैन आरोग्य नेचुरल केर वेलफेर सोसायटी द्वारा आयोजित विश्व योग दिवस निमित्ते योग शिक्षकोनु सन्मान करवामां आव्युं हतुं। आजना झड़पी समयमां बदलायेली जीवनशैलीना परिणामे आपणे अनेक वस्तुओनो सामनो करवो पड़े छे, त्यारे वधु सारुं निरोगी जीवन जीववा माटे आपणे योग प्राणायाम करीए छीए, त्यारे लोको पोताना तंदुरस्त शरीर माटे आजे योग करता थया छे अने योग विशे जाणकारी राखता थया छे। त्यारे हवे एक नवो बदलाव जे जैन आरोग्य नेचरल केर वेलफेर सोसायटी द्वारा नवसारी जिल्लाना दरेक योग शिक्षकोनो पण सन्मान करवामां आव्यो, त्यारे हवे योग शिक्षकने मान्यता मळता योग शिक्षक पण कार्यरत थया छे। त्यारे योग शिक्षकने सन्मानित करवानो कार्यक्रम जिल्लामां प्रथमवार करवामां आव्यो छे। लगभग 100 जेटला शिक्षकोने गोल्ड मेडलथी सन्मानित करवामां आव्या छे। त्यारे गुजरात राज्य योग बोर्डना कोओर्डिनेटर गायत्रीबेन तलाटी શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। નમસ્કાર, ઓમ। હું ગાયત્રી તલાટી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા કોઓર્ડિનેટર। આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમે 100 જેટલા યોગ શિક્ષકોને ગોલ્ડ મેડલથી સન્માનિત કરીશું। જૈન આરોગ્ય નેચરલ વેલફેર સોસાયટી જે નવસારીમાં પહેલી વખત આવું કાર્ય કરવા જઈ રહ્યું છે, જેથી નવસારીના દરેક યોગ શિક્ષકોને એક માન મળે, સન્માન મળે। આપણે આ કાર્ય કરીને સમાજમાં એવી છાપ ઊભી કરીશું કે અમે દરેક વ્યક્તિને માન અને સન્માન આપીએ છીએ। યોગ એટલે કે બધાએ જ કરવાની વસ્તુ, અને યોગ દ્વારા જ આપણે આજે ગુરુ શિષ્ય પરંપરા નિભાવી શકીએ છીએ। તો આ ગુરુ શિષ્ય પરંપરામાં અમે લોકોને સન્માનિત કરી શકીએ એ કાર્ય માટે આજે અમે અહીંયા યોગ હેલ્થ સેન્ટરમાં ભેગા થયા છે અને દરેક યોગ શિક્ષકોને સન્માનિત કરીએ છીએ। ઓમ અસ્તુ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। જિલ્લામાં પ્રથમવાર આ કાર્ય થવાથી શિક્ષકોને માન અને સન્માન મળ્યું છે, ત્યારે નવસારી યોગ સ્પોર્ટ્સના ટ્રસ્ટી દિનેશભાઈ મંગલાણી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। હું રવિન્દ્ર અગ્રવાલ, જૈન આરોગ્ય નેચરલ કેર વેલફેર સોસાયટીના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર છું, અને આજે 21 જૂન છે, વિશ્વ આરોગ્ય દિવસ, એના ઉપલક્ષમાં અમે નવસારી જિલ્લાના જે યોગ શિક્ષક છે એમના સન્માનનો કાર્યક્રમ આજે યોગાસન સેન્ટરમાં રાખવામાં આવ્યું છે। કેમ કે આજે વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં અમારા જે યોગ ટ્રેનરો છે, યોગ શિક્ષકો છે, એ લોકોએ ખૂબ જ સારી કામગીરી ભજવી છે, એના ઉપલક્ષમાં અમે આજે આ બધાના સન્માન કરવાના છે અહીંયા। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યોગ શિક્ષકને સન્માનિત કરવાનો અને સાથે જ યોગને નવી દિશા આપવાનો છે, ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, ત્યારે દેશના 75 આઇકોનિક સ્થળો પૈકી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા અદાણી ફાઉન્ડેશનના સંયોગ થકી આ કાર્યક્રમમાં એનસીસી કેડેટ, સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો સહિત 1011 જેટલા લોકો હાજર રહી સામૂહિક યોગમાં સહભાગી થયા હતા, અને માનવતા માટે યોગની થીમ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી હતી। ત્યારે આવા અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ।